नमस्कार विद्यार्थी मित्रों, आजे आपणे धोरण बीजामां विषय सामान्य ज्ञान लईशुं। सामान्य ज्ञानमां पहेलो प्रश्न लईए, नीचेना प्रश्नोना उत्तर एक एक शब्दमां कौंसमांथी शोधीने लखो। એટલે જ્યારે આપણું એક્ઝામનું પેપર હશે ત્યારે આપણને કૌંસમાં જવાબ આપ્યા હશે, એમાંથી શોધી શોધીને આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે। પણ અહીંયા આપણે પહેલાં પ્રશ્નોના સવાલ જવાબ શીખીએ। પહેલો પ્રશ્ન, ગાંધીજી સેના કપડાં પહેરતા હતા? ગાંધીજી સેના કપડાં પહેરતા હતા? ખાડીના। ગાંધીજી સેના કપડાં પહેરતા હતા? ખાડીના। બીજું, ગાંધીજીની સમાધિ ક્યાં આવેલી છે? ગાંધીજીની સમાધિ ક્યાં આવેલી છે? દિલ્હીમાં। ગાંધીજીની સમાધિ ક્યાં આવી છે? તો દિલ્હીમાં। ત્રીજો પ્રશ્ન, લઈએ, મધમાખી આપણને શું આપે છે? મધમાખી આપણને શું આપે છે? મધ। મધમાખી આપણને શું આપે છે? મધ આપે છે। ચોથો પ્રશ્ન, કયું પ્રાણી હળ ખેંચે છે? બળદ। કયું પ્રાણી હળ ખેંચે છે? બળદ। પાંચમો પ્રશ્ન, આપણું રાષ્ટ્રીય પંખી કયું છે? મોર। આપણું રાષ્ટ્રીય પંખી કયું છે? મોર। છઠ્ઠું, કયું પ્રાણી જંગલનો રાજા ગણાય છે? સિંહ। કયું પ્રાણી જંગલનો રાજા ગણાય છે? સિંહ। સાતમું, વડના ફળને શું કહેવાય? વડના ફળને શું કહેવાય તેતા। ફરીથી આપણે વાંચન કરીએ, ગાંધીજી સેના કપડાં પહેરતા હતા? તો ખાડીના। ગાંધીજીની સમાધિ ક્યાં આવેલી છે? દિલ્હીમાં। મધમાખી આપણને શું આપે છે? મધ। કયું પ્રાણી હળ ખેંચે છે? બળદ। આપણું રાષ્ટ્રીય પંખી કયું છે? મોર। કયું પ્રાણી જંગલનો રાજા ગણાય છે? સિંહ। વડના ફળને શું કહેવાય? તેતા। હવે આગળ પ્રશ્ન જોઈએ, આઠમો, આઠમો પ્રશ્ન છે, ગ્રામ પંચાયતના વડાને શું કહેવાય? સરપંચ। ગ્રામ પંચાયતના વડાને શું કહેવાય? તો ગ્રામ પંચાયત વડાને સરપંચ કહેવાય છે। નવમું, આપણે કયા તહેવારે પતંગ ઉડાવીએ છીએ? તો આપણે પતંગ ક્યારે ઉડાડીએ છીએ? તો ઉત્તરાયણમાં। આપણે પતંગ ક્યારે ઉડાડીએ છીએ? ઉત્તરાયણમાં। દસમું, દિવાળી કોનો મુખ્ય તહેવાર છે? તો દિવાળી કોનો મુખ્ય તહેવાર છે? હિન્દુઓનો। કોનો મુખ્ય તહેવાર છે? હિન્દુઓનો। દસમું, અગિયાર, શ્રાવણી પૂનમે કયો તહેવાર ઉજવાય છે? રક્ષાબંધન।
શ્રાવણની પૂનમે કયો તહેવાર ઉજવાય છે? રક્ષાબંધન. રક્ષાબંધન એટલે આપણે ભાઈ બહેનનો તહેવાર, બહેન ભાઈને રાખડી બાંધે છે. દિવાળી એટલે છોકરાઓ ફટાકડા ફોડે છે, એટલે તે તહેવાર દિવાળીનો હોય છે. આકાશમાં પતંગ ઉડે છે, એટલે તે તહેવાર ઉત્તરાયણ હોય છે. હવે બારમું, અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશને કોણે મુક્ત કરાવ્યો? તો ગાંધીજીએ. અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશને કોણે મુક્ત કરાવ્યો? તો ગાંધીજીએ. તેરમું, ટપાલની વ્યવસ્થા કરતી ઓફિસનું નામ શું છે? પોસ્ટ ઓફિસ. ટપાલની વ્યવસ્થા કરતી ઓફિસનું નામ શું છે? પોસ્ટ ઓફિસ. કયું પ્રાણી અંધારામાં જોઈ શકે છે? ગુવળ. કયું પંખી અંધારામાં જોઈ શકે છે? તો કયું પક્ષી અંધારામાં જોઈ શકે છે? પંખી એટલે પક્ષી. ગુવળ. ગુવળ અંધારામાં પણ જોઈ શકે છે. પંદર, સિંહ ગુજરાતમાં ક્યાં જોવા મળે છે? તો સિંહ ગુજરાતમાં સાસણગીરમાં જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? સાસણગીરમાં જોવા મળે છે. સોળમો પ્રશ્ન, ઊંટને શાનું વાહન કહે છે? તો ઊંટને રણનું વાહન કહે છે. ઊંટને શાનું વાહન કહેવાય છે? રણનું. કારણ કે રણમાં ખૂબ જ રેતી હોય છે અને રેતીમાં ઊંટ સહેલાઈથી ચાલી શકે છે, એટલે ઊંટ રણનું વાહન કહેવાય છે. હવે બીજો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક શબ્દમાં લખો. તેમાં પહેલો પ્રશ્ન, ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું? તો રવિશંકર મહારાજ. ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું? તો રવિશંકર મહારાજે ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કર્યું હતું. બીજું, આપણા રાષ્ટ્રપિતા કોણ છે? તો ગાંધીજી. આપણા રાષ્ટ્રપિતા કોણ છે? ગાંધીજી. ત્રીજો, આમલીના ફળને શું કહેવાય? તો કાતરા. આમલીના ફળને શું કહેવાય? કાતરા. ચોથું, આપણું રાષ્ટ્રીય ફૂલ કયું છે? કમળ. આપણું રાષ્ટ્રીય ફૂલ કયું છે? કમળ. પાંચમું, પંખીઓને આશરો કોણ આપે છે? ઝાડ. પંખીઓને આશરો કોણ આપે છે? તો ઝાડ. છઠ્ઠો પ્રશ્ન, કયું ઝાડ શિયાળામાં ખાટા મીઠા બોર આપે છે? કયું ઝાડ શિયાળામાં ખાટા મીઠા બોર આપે છે? તો કયું ઝાડ બોર આપે છે? બોરડી. કયું ઝાડ બોર આપે છે? તો બોરડી. હવે આગળનો પ્રશ્ન લઈએ, સાતમો, સાતમો પ્રશ્ન, ગામમાં બાળકો ભણવા માટે ક્યાં જાય છે? તો શાળામાં. ગામમાં બાળકો ભણવા માટે ક્યાં જાય છે? તો શાળામાં. આઠમો પ્રશ્ન, બાવનની સોટીમાંથી શું બનાવાય? બાવનની સોટીમાંથી શું બનાવાય? તો દાંતણ. બાવનની સોટીમાંથી શું બનાવાય છે? દાંતણ. નવમો પ્રશ્ન,
આપણો દેશ વર્ષો સુધી કોની ગુલામીમાં રહ્યો? તો અંગ્રેજોની. આપણો દેશ વર્ષો સુધી કોની ગુલામીમાં રહ્યો? અંગ્રેજોની. દસમું, કોયલને કયું ઝાડ વધારે ગમે? આંબાનું. કોયલને કયું ઝાડ વધારે ગમે? તો આંબાનું. અગિયારમો પ્રશ્ન, કયું પ્રાણી આપણને ઊન આપે છે? ઘેટું. કયું પ્રાણી આપણને ઊન આપે છે? તો આપણને કયું પ્રાણી ઊન આપે છે? તો ઘેટું. આગળનો પ્રશ્ન 12, કયું પ્રાણી આપણા ઘરની ચોકી કરે છે? કૂતરો. કયું પ્રાણી આપણા ઘરની ચોકી કરે છે? તો કૂતરો. કયું પ્રાણી આપણા ઘરની ચોકી કરે છે? તો કૂતરો. તે તુવેર, મગ અને ચણા જેવા પાકોને શું કહેવાય? કઠોળ. તુવેર, મગ અને ચણા જેવા પાકોને શું કહેવાય છે? કઠોળ. 14, ચાના બગીચા માટે કેવી જમીન વધુ સારી? તો કેવી જમીન વધુ સારી? ઢાળવાળી. કેવી જમીન વધુ સારી? ઢાળવાળી જમીન હોય, ધરતી એટલે એમ, તો એવી જમીન ચા માટે ઘણી સારી છે. 15, દિવાળીના તહેવારોમાં બાળકો શું ફોડે છે? તો ફટાકડા. દિવાળીના તહેવારોમાં બાળકો શું ફોડે છે? તો ફટાકડા ફોડે છે. 15, પૂનમે કયો તહેવાર આવે છે? ફાગણ મહિનામાં આપણે કયો તહેવાર આવશે? હોળીનો. તો હોળીના તહેવારમાં લોકો હોળી પ્રગટાવે છે અને બીજે દિવસે ધૂળેટી હોય છે, એટલે નાના મોટા સૌ જુદા જુદા રંગોથી એકબીજાને રંગે છે. એ તહેવાર એટલે હોળીનો તહેવાર. અને હોળીના તહેવારમાં બાળકોને ખૂબ મજા પડે છે. 14, સરદાર વલ્લભભાઈનો જન્મ ક્યાં થયો હતો? તો સરદાર વલ્લભભાઈનો જન્મ ક્યાં થયો હતો? નડિયાદ. સરદાર વલ્લભભાઈનો જન્મ ક્યાં થયો હતો? તો નડિયાદ. નડિયાદમાં સરદાર વલ્લભભાઈનો જન્મ થયો હોય છે, થયો હતો એમ. 15મો પ્રશ્ન, 15મી ઓગસ્ટ એ આપણો કયો દિવસ છે? 15મી ઓગસ્ટ એ આપણો કયો દિવસ છે? આઝાદ દિવસ. કયો દિવસ છે? 15મી ઓગસ્ટ એ આપણો આઝાદ દિવસ છે. 16મો પ્રશ્ન, લોકો પૈસા લેવા મૂકવા ક્યાં જાય છે? બેંકમાં. 16મો પ્રશ્ન, લોકો પૈસા લેવા મૂકવા ક્યાં જાય છે? તો બેંકમાં. લોકો પૈસા લેવા મૂકવા ક્યાં જાય છે? બેંકમાં. આપણે જે સવાલ જવાબ જોયા એનું એકવાર વાંચન કરીએ. પહેલું, ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું? તો રવિશંકર મહારાજે. બીજો પ્રશ્ન, આપણા રાષ્ટ્રપિતા કોણ છે? તો ગાંધીજી. ત્રીજો પ્રશ્ન, આંબલીના ફળને શું કહેવાય? કાતરા. ચોથો પ્રશ્ન,
આપણું રાષ્ટ્રીય ફૂલ કયું છે? કમળ. પાંચમું, પંખીઓને આશરો કોણ આપે છે? ઝાડ. પંખીઓને આશરો કોણ આપે છે? ઝાડ. છઠ્ઠો પ્રશ્ન, કયું ઝાડ શિયાળામાં ખાટ્ટા મીઠા બોર આપે છે? બોરડી. કયું ઝાડ શિયાળામાં ખાટ્ટા મીઠા બોર આપે છે? બોરડી. આગળનો પ્રશ્ન, ગામમાં બાળકો ભણવા માટે ક્યાં જાય છે? તો શાળામાં. ક્યાં જાય છે? શાળામાં. બાવનની સોટીમાંથી શું બનાવાય? બાવનની સોટીમાંથી શું બનાવાય છે? તો બાવનની સોટીમાંથી દાંતણ બનાવાય છે. શું બનાવાય? દાંતણ. આગળનો પ્રશ્ન, આપણો દેશ વર્ષો સુધી કોની ગુલામીમાં રહ્યો? તો અંગ્રેજોની. કોયલને કયું ઝાડ વધારે ગમે? તો આંબાનું. કયું? આંબાનું. હવે આગળનો પ્રશ્ન જોઈએ, કયું પ્રાણી આપણને ઊન આપે છે? ઘેટું. કયું પ્રાણી આપણા ઘરની ચોકી કરે છે? કૂતરો. તુવેર, મગ અને ચણા જેવા પાકોને શું કહેવાય? કઠોળ. ચાના બગીચા માટે કેવી જમીન વધુ સારી? ઢાળવાળી. આગળનો પ્રશ્ન, દિવાળીના તહેવારમાં બાળકો શું ફોડે છે? ફટાકડા. ફાગણની પૂનમે કયો તહેવાર આવે છે? હોળીનો. સરદાર વલ્લભભાઈનો જન્મ ક્યાં થયો હતો? નડિયાદ. 15મી ઓગસ્ટે આપણો કયો દિવસ છે? આઝાદ દિવસ છે. તે દિવસે આપણે અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિ મળી હતી, એટલે એ આપણા માટે આઝાદ દિવસ કહેવાય છે. લોકો પૈસા લેવા મૂકવા ક્યાં જાય છે? બેંકમાં. તો હવે આપણે આ સામાન્ય જ્ઞાનનો પહેલો પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 જોયો. હવે આવતા વિડીયોમાં આપણે પ્રશ્ન 3 જોઈશું. તો આજનો વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.